હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હિમોગ્લોબિનથી ભરપૂર એવા બીટના લાડુ બનાવીશું. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો લાડુ બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં મીડિયમ સાઇઝના 4 બીટ લીધા છે. હવે બીટની છાલ કાઢી લેશું. બીટ ખાવામાં બહુ હેલ્ધી અને લોહીની ગુણવત્તા વધારનાર છે, અને જો લોહીની ટકાવારી ઓછી હોય તો તેની અંદર પણ ખૂબ સારો એવો સુધાર આવે છે. તો બધા બીટ છે એની આ રીતના છાલ ઉતારી લેવાની છે. તો આ બધા બીટ છે એની છાલ મેં ઉતારી લીધી છે. તો હવે તેને આપણે ખમણી લેશું. બધા બીટ આપણે સારી રીતના ખમણી લીધા છે. તો હવે પેનની અંદર 3 ચમચી જેટલું ઘી એડ કરી દેશું. ઘી ગરમ થાય એટલે તેમાં બીટનું છીણ ઉમેરી દેશું. ઘીમાં બીટને શેકવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે, અને બધું સારી રીતના આપણે મિક્સ કરી લેશું. ગાજરનો હલવો બનાવી એ રીતના જ આ બીટને શેકી લેવાનો છે. બીટની અંદર પાણી રહેલું બધું ભરી જાય ત્યાં સુધી આપણે શેકી લેશું. તેને હવે 5 મિનિટ સુધી શેકી લેશું. તો હવે બીટનું ખમણ છે એ સારી રીતના શેકાઈ ગયું છે. હવે તેમાં 1 વાટકા જેટલું દૂધ એડ કરી દેશું. હવે તેને સારી રીતના મિક્સ કરીને 5 મિનિટ સુધી કૂક થવા દેશું. હવે દૂધ ભરી ગયું છે. હવે તેમાં 1/2 વાટકો ખાંડ એડ કરી દેશું. ખાંડ નાખી તેને મિક્સ કરી લેશું. તેને હવે 5 મિનિટ સુધી શેકી લેશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ વધારે કે ઓછી કરી શકો છો. તેને સારી રીતના મિક્સ કરી લેશું. ખાંડ ઓગળીને ખાંડનું પાણી ભરી જાય ત્યાં સુધી કૂક કરીશું. એમાં 1 વાટકો નારિયેળનો છીણ એડ કરી દેશું. તેને સારી રીતના મિક્સ કરી દેશું. તેને 3 મિનિટ સુધી કૂક કરી લેશું. હવે લાડુ બને તેવું બીટનું ટેક્ચર આવી ગયું છે. હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તેને ગેસ બંધ કરીને નીચે ઉતારી લેશું. તેને હવે 15-20 મિનિટ સુધી ઠંડુ થવા દેશું. હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે ને તેને હવે લાડુ વાળી લેશું. હવે એકદમ હળવા હાથે આ રીતના લાડુ વાળી લેશું. લાડુ વાળતી વખતે મિશ્રણ ઢીલું લાગે તો તમે ઉપરથી ખમણ એડ કરી શકો છો, જેથી એકદમ સારી રીતના લાડુ વરી જાય. તો હવે લાડુને આ રીતના નારિયેળના ખમણમાં ડીપ કરી લેશું. આ રીતના નારિયેળના ખમણમાં લાડુ ડીપ કરવાથી તે ઉપરથી ડ્રાય અને અંદરથી એકદમ સોફ્ટ બનશે, અને ખાતી વખતે હાથમાં ચોટશે પણ નહીં. આ રીતના બધા લાડુને વાળી લેશું. તો ફ્રેન્ડ્સ, બીટના લાડુ તમે જરૂર ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.